નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ગમ્મતમાં પ્રકરણ 5 એનો ભાગ 2 એનો આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અગાઉના ભાગમાં આપણે આકાર અને ભાત ડિઝાઇન, બરાબર, કે એના આકારો, ગણિતમાં તમારે આકારો, ત્રિકોણ, ગોળ, ચોરસ, લંબચોરસ, ષ્ટકોણ, પંચકોણ, એ બધા આકારો વિશે આપણે જોઈ ગયા હતા, બરાબર, અને ધાર અને ખૂણા, કિનાર, બાજુ, એના વિશે પણ અભ્યાસ કર્યો હતો. અને આજે આપણે હવે ભાત એટલે કે ડિઝાઇન તરફ આગળ અભ્યાસ કરીએ. તો જુઓ બાળ મિત્રો, અહીંયા આગળ તમને 10 ગ્રામ એવો એક શબ્દ આપેલો છે, બરાબર. પાન નંબર 66 ઉપર 10 ગ્રામનો કોયડો, એટલે કે આ 10 ગ્રામ એક પ્રકારના રંગબેરંગી કાગળ છે. એ કાગળ કેવા આવે? થોડાક જાડા આવે, બરાબર. તમારી જે પાસે જે પાઠ્યપુસ્તક છે ને, એમાં પણ પાછળના ભાગમાં આકૃતિમાં આવા 5 ટુકડાવાળો 10 ગ્રામ તમને મળશે. જોઈ લેજો તમારા પાઠ્યપુસ્તકના પાછળના પેજ ઉપર, બરાબર. તો એમાં આવા કટિંગ કરેલા ભાગ તમારે કાપી અને ચોંટાડવાના રહેશે. કાપવા માટેનું પાનું એવું પાછળના પેજ ઉપર કરેલું હશે. તો એમાં 1, 2, 3, 4, 5 એ રીતના જે આ પહેલો નંબરનું જે ચોરસવાળો 10 ગ્રામ છે એવો જ ટુકડો પાછળ છે, એના પછીનો છે એવો પણ છે, બરાબર. એટલે આ બધા જ પ્રકારના 10 ગ્રામના ટુકડા આપેલા છે, તે તમારે કાપવાના છે અને તમારી નોટબુકમાં તમારે એ પ્રમાણે ગોઠવવાના છે, બરાબર. આ પેજ નંબર 66 ઉપર આપ્યા છે ને, એ પ્રમાણે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં એને કટિંગ કરી અને ચોંટાડવાની છે. તો આપણે ચાલો આગળ જોઈએ 10 ગ્રામ વિશે. 10 ગ્રામ એ ચીનનો પ્રાચીન કોયડો છે. શું છે? ચીનનો પ્રાચીન કોયડો એટલે કે ઉકેલ છે. 10 ગ્રામના ટુકડામાંથી આપણે પ્રાણીઓના, માણસોના અને વસ્તુઓના ઘણા આકારો બનાવી શકીએ છીએ, કે આ જે ત્રિકોણ, લંબચોરસ, ષ્ટકોણ, પંચકોણ એવા આકારો ઉપરથી આપણે પ્રાણીઓના અને માણસોના ચિત્રો બનાવી શકીએ છીએ. અલગ અલગ આકારમાં કાપી, ગોળ હોય, લંબચોરસ હોય, જે પ્રમાણેનો આકાર હોય એ પ્રમાણે આપણે કાપીએ છીએ અને એમાંથી આપણે આ અક્ષરો, આપણે માણસોના અને વસ્તુઓના આકારો આપણે બનાવી શકીએ છીએ. પુસ્તકના પાછળના ભાગે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક ચોરસ તમને મળશે. તેને કાળજીપૂર્વક ટુકડાઓમાં કાપો. આ 5 ટુકડાઓનો સમૂહ 5 ટુકડાવાળો 10 ગ્રામ કહેવાય છે, બરાબર. 5 ટુકડાવાળો 10 ગ્રામ અહીંયા આગળ જુઓ આકૃતિમાં 1, 2, 3, 4 અને 5 એવું આપ્યું છે, એટલે કે 5 ટુકડાવાળો 10 ગ્રામ. ત્યાર પછી જુઓ નીચે આગળ. નીચેની આકૃતિઓ બનાવવા માટે આ 5 ટુકડાઓનો ઉપયોગ કરો. તો કે છે, નીચેની આકૃતિઓ બનાવવા માટે આ 5 ટુકડાઓનો ઉપયોગ તમારે કરવાનો છે. એમાં જુઓ, ત્રિકોણ અલગ અલગ છે, નાના મોટા બે સરખા, 2 નંબર અને 5 નંબરનો ત્રિકોણ સરખો દેખાય છે, બરાબર. પછી 1 નંબરનો થોડોક મોટો છે, 4 નંબરનો આકાર જુદો છે, 3 નંબરનો આકાર ચોરસ છે, શક્કરપારા જેવો છે 4 નંબરનો. તો અહીંયા આગળ જુઓ, નાનું, મોટું અને એનાથી મોટું 3 ટુકડાઓનો પહાડ જેવો એક આકાર બનાવ્યો છે, બરાબર. પછી એના પછીની આકૃતિમાં જો પક્ષી જેવો આકાર બનાવ્યો છે એ 10 ગ્રામના ટુકડાઓ કાપીને, બરાબર. આ રીતના આકારો પણ તમે બનાવી શકો છો. પાછળના પુસ્તકના પાછળના ભાગમાં જે આપેલા છે 10 ગ્રામના ટુકડા, એ કટિંગ કરીને તમે આવા અલગ અલગ ચિત્રો પણ તૈયાર કરી શકો છો, બરાબર. ચાલો આપણે એના પછી આગળનું જોઈએ, કે એમાં જુઓ તમારા સમૂહમાં કેટલા ત્રિકોણ આપેલા છે. હવે આપણે જે ચોરસવાળો ત્રિકોણ આગળ જોયું હતું 1 થી 5 ટુકડાવાળો, તેમાં કેટલા ત્રિકોણ આપેલા છે? ચાલો ગણો. તો 1, 2 અને 3, બરાબર. આ 1 નંબરનો, 1, 2,
અને આ 5 એ 3 આપેલા છે બરોબર એના પછી કે છે નીચેના આકારો મેળવવા માટે 10 ગ્રામના સમૂહમાં રહેલા બે નાના ત્રિકોણનો ઉપયોગ કરો કે 10 ગ્રામમાં સમૂહ બે નાના ત્રિકોણનો ઉપયોગ આપણે કરવાનો છે નીચેના આકારો મેળવવા માટે અહીંયા આગળ જુઓ નીચેના આકારો મેળવવા માટે 10 ગ્રામના સમૂહમાં રહેલા બે નાના ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે તો આપણે કયા નંબરના બે નાના ત્રિકોણો લઈશું એક નંબરનો ત્રિકોણ તો મોટો છે તો સરખા સરખા કયા છે તો જેનાથી ચોરસ બને તો એક નંબર અને અરે બે નંબર અને 5 નંબરનું ત્રિકોણ બરાબર અહીંયા આગળ એક 2 નંબરનો દોરીશું અને એક 5 નંબરનો તો એ બંને ત્રિકોણોને આપણે ભેગો કરીશું બરાબર આ રીતનું ત્રિકોણ અને આ રીતનો તો આપણો ચોરસ તૈયાર થઈ જશે બરાબર ત્યાર પછીની આકૃતિ જુઓ એમાં પણ બે ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે બરાબર મોટી આકૃતિ છે ત્રિકોણ એક નંબરનો ત્રિકોણ હોય તો પણ તમારે આકૃતિ તૈયાર થઈ શકે છે આ ઉપરાંત કે છે તમે 2 નંબરનો અને 5 નંબરનો બરાબર અહીંયા આગળ વચ્ચેથી આ 2 નંબર અને આ 5 નંબર આ રીતનો ત્રિકોણ થશે તો એમાં બીજા નંબરની આકૃતિ તમારી તૈયાર થશે ત્યાર પછી જે 4 નંબરવાળી આકૃતિ છે બરાબર આ બીજા નંબરની આકૃતિ કોના જેવી દેખાય છે એક નંબરના ત્રિકોણ જેવી અને આ 3 નંબરના અને આ 4 નંબરની બરાબર તો આ 4 નંબરની આકૃતિ તૈયાર કરવા પણ આપણે નાના નાના બે ત્રિકોણ એટલે કે 2 નંબર અને 5 નંબર બરાબર બની ગયો આ ત્રિકોણ એટલે આ 2 નંબરનો અને 5 નંબરનો ત્રિકોણનો ઉપયોગ કરી આપણે આ 3 આકૃતિ મેળવી શકીશું બરાબર 3 પ્રકારના આકાર મેળવી શકાય એના પછી ત્રીજા નંબરનો આપણને સવાલ છે 10 ગ્રામ સમૂહમાં રહેલા કયા બે ટુકડાઓ બરાબર એક સરખા છે તો એનો જવાબ આપણે આગળની આકૃતિઓમાં જે આકારો મેળવ્યા હતા તો એ કયા 2 નંબરના આકારોથી મેળવ્યા હતા તો 2 નંબર અને 5 નંબરના ત્રિકોણ આકારથી આપણે એ આકૃતિઓ તૈયાર કરી હતી તો આનો જવાબ શું થશે કે 10 ગ્રામ સમૂહમાં રહેલા 2 નંબર અને 5 નંબરના 2 બરાબર એક સરખા ટુકડાઓ છે બરાબર ત્યાર પછી ચોથા નંબરનું સમૂહમાંથી 4 અને 5 નંબરના ટુકડા લો અને ત્રિકોણની કઈ બાજુ ઉપર બીજો ટુકડો જોડી શકાશે તે શોધી કાઢો તો સમૂહમાંથી આપણે 4 નંબર અને 5 નંબર તો આ રહ્યો 4 નંબરનો ત્રિકોણ બરાબર આ 4 નંબરનો છે ચતુષ્કોણ જેવો આકાર છે ચતુષ્કોણ એટલે 4 બાજુઓ બરાબર 4 બાજુઓ જેવો ત્રિકોણ છે એ અને એક આ 5 નંબરનો ત્રિકોણ તો એને ત્રિકોણની કઈ બાજુ ઉપર બીજો ટુકડો જોડી શકાશે તે શોધી કાઢો તો આપણે અહીંયા આગળ આ ખૂણો પડે તો અહીંયા આગળ આપણે 5 નંબરનો ટુકડો જોડી શકીશું જો અહીંયા જોડીશું તો ત્રિકોણ બનશે બરાબર પણ એ આકૃતિ યોગ્ય લાગતી નથી એટલે આપણે અહીંયા આગળ 5 નંબરનો ટુકડો આગળના ભાગમાં ચોંટાડીશું ચાલો એના પછી 5મા નંબરનો સવાલ જોઈએ આપણે ટુકડાઓની નીચેની જોડીઓમાંથી મેળ ખાતી એટલે કે અનુરૂપ બાજુઓ શોધો ટુકડાઓની નીચેની જોડીઓમાંથી મેળ ખાતી એટલે કે એના જેવી જ બાજુઓ બીજી આપણે શોધવાની છે તો એક નંબર અને 2 નંબરના ટુકડા બરાબર એક નંબર અને 2 નંબરનો ટુકડો એને મેળ ખાતી એટલે કે એના જેવી જ એને અનુરૂપ એની સરખી તો એક નંબરની નાની બાજુ સાથે ટુકડા 2ની સૌથી
मोटी बाजू आपणे जोड़ीशू तो बन्ने बाजु सरखू थशे। बराबर पछी के छे बे नंबर अने चार नंबरना टुकड़ा, तो बे नंबर अने चार नंबरना टुकड़ाने भेगो करिए तो आपणे एना जेवी बीजी कई बाजू शोधी शकीशुं, तो चार नंबरनी नानी बाजू। बराबर नानी बाजू एटले सामसामेनी जे छे ने, અહીંયા આગળ જો આ ચાર નંબરમાં પેલી નાની નાની બાજુઓ છે, આ નાની નાની બાજુઓ, તો એ નાની બાજુ સાથે ટુકડા બેની નાની બાજુ, બરાબર ટુકડા બેની કઈ નાની બાજુ છે એ આપણે એની સાથે મેળ ખાશે, જે નીચેનો લાંબો ભાગ છે એની સાથે આવશે નહીં। ત્યાર પછી કે છે કમા, એક અને પાંચ નંબરના ટુકડા, એક નંબરનો ટુકડો અને પાંચ નંબરનો ટુકડો, તો એના જેવી કઈ બાજુઓ થશે, તો પેજ નંબર 66ની આકૃતિ જુઓ જે ચોરસ આપેલો છે તે, તો એની એક નંબરની નાની બાજુ, નાની કઈ બે બાજુ છે ને એ સાથે ટુકડા પાંચની સૌથી મોટી બાજુ આપણે જોડીશું તો એના જેવી જ બાજુઓ થશે। ત્યાર પછી કે છે ડમાં, બે અને પાંચ નંબરના ટુકડા, તો પાંચ નંબરની મોટી બાજુ જે લાંબી છે ને નીચેની સીધી લીટી, તે મોટી બાજુ સાથે ટુકડા બેની મોટી બાજુ, ટુકડા બેની પણ સીધી લીટી, અને પાંચની નાની બાજુ સાથે ટુકડા બેની નાની બાજુ, પાંચ નંબરના ટુકડા સાથે નાની બાજુ સાથે કઈ ટુકડા બેની નાની બાજુ, મોટી સાથે મોટી બાજુ અને નાની સાથે નાની બાજુ, બંને સરખી એટલે કે એને મેળ ખાતી છે। હવે જુઓ સાત ટુકડાનો ટેન ગ્રામ, બરાબર પેલો આપણે પાંચ નંબરનો પાંચ ટુકડાનો ટેન ગ્રામ હતો, આ છે સાત, તો આમાં એકથી સાત નંબરો આપેલા છે, એમાં નાના મોટા ત્રિકોણ છે, ત્રિકોણ કેટલા છે તો એક નંબરવાળો ત્રિકોણ, છ નંબરવાળો, ત્રણ નંબરવાળો, પાંચ નંબરવાળો અને સાત નંબરવાળો, એમાં તમને સાત નંબરવાળો અને છ નંબરવાળો એ બંને સરખા દેખાય છે, બરાબર, અને એક નંબરનો થોડોક મોટો છે, ત્રણ અને પાંચના સરખા જેવા છે, પછી બે નંબરનો ચતુષ્કોણ છે અને ચોરસ, અને ચાર નંબરનો ચોરસ છે। તો અહીં સાત ટુકડાના ટેનગ્રામનું ચિત્ર તમને કેટલાક રસપ્રદ આકારો બનાવવા માટે કાપી શકશો અને જુદી જુદી રીતે તેને સાથે મૂકી પણ શકશો, બરાબર। તો પાછળના પેજ ઉપર આવો સાત ગામનો સાત ટુકડાનો ટેનગ્રામ પણ આપેલો છે, એ પણ તમારે કાપીને તમારો મનગમતો આકાર તમારે તૈયાર કરવાનો છે। ચાલો એના પછી આપણે જુઓ એના સાત નંબર સાત ટુકડાના ટેન ગ્રામથી પાછળ ચિત્ર બનાવેલા છે તે આપણે જોઈએ। જો બતક જેવું દેખાય છે ને ચિત્ર, હા, અને પછી બીજું ચિત્ર કેવું દેખાય છે, બિલાડીના મોં જેવું, બરાબર। ત્યાર પછી એના ટુકડાનો ઉપયોગ કરી નીચે જુઓ ચિત્રો બનાવેલા છે, આ આકારો બનાવવાનો પ્રયત્ન તમારે પાછળના ટુકડા કાપી અને તમારી નોટબુકમાં ચોંટાડવાના છે, બરાબર। આના માટે તમારી પાસે કોઈ રંગીન કાગળ હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, એટલે નોટબુકમાં તમારે કયો પાંચ ટુકડાવાળો જે ચોરસવાળો ટેનગ્રામ છે એ કાપીને ચોંટાડવાનો છે, અને આ સાત ટુકડાવાળો, બરાબર, એમાંથી આ બંને આકારો તમારે ચોંટાડીને નોટબુકમાં લગાવવાના છે। હવે જુઓ નીચે શું કહે છે, હવે માત્ર અહીં લખેલા ટુકડાઓનો ઉપયોગ કરવાનો છે અને ઉપયોગ કરીને નીચેના આકારો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે। તો એમાં જો એક નંબર, માત્ર ત્રિકોણનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર, આ આકૃતિ દોરેલી છે, કેવી આકૃતિ છે જો એની બાજુ ગણો, એક બે ત્રણ ચાર પાંચ અને છ બાજુ એટલે ષષ્ઠકોણ છે, ષષ્ઠકોણનો આકાર આવો પણ હોઈ શકે છે, છ બાજુઓ હોય એટલે ષષ્ઠકોણ, બરાબર, એનો આકાર નિશ્ચિત હોતો નથી, એટલે આ ષષ્ઠકોણમાં ફક્ત તમારે ત્રિકોણો જ દોરવાના છે। જો અહીં આગળ મેં નંબરો આપેલા છે, બરાબર, કે કેટલા ત્રિકોણો બન્યા છે, અહીંયા આગળ જુઓ આ એક નંબરનો ત્રિકોણ એક બનાવ્યો છે, બરાબર, પછી આ અહીંયાથી આમ સાત નંબરનો, આ છ નંબરનો, આ ત્રણ અને આ એક, એટલે કુલ સાત ત્રિકોણો બન્યા છે, બરાબર। ત્યાર પછી બીજા નંબરમાં જુઓ, એક બે ત્રણ અને પાંચ ટુકડાઓનો ઉપયોગ કરો, તો એમાં
एक नंबर में त्रिकोण बनावी छे, बे नंबर में केवू बनावी छे चतुष्कोण, त्रण नंबर में नानो त्रिकोण अने पांच नंबर में मोटो त्रिकोण, बराबर। एनो उपयोग करी आपणे त्रिकोण आकार आपेला छे अने चतुष्कोण आकार आपेला छे। अहींया आगळ आपणने कीधुं छे કે એક બે ત્રણ અને પાંચ ટુકડાનો ઉપયોગ કરવાનો છે, તો એક બે ત્રણ અને પાંચમાં કયા કયા આકારો હતા એ આકારો આપણે આમાં દોર્યા છે, બરાબર। ચાલો હવે ત્રીજા નંબરમાં જોઈએ, આપણે માત્ર બે ત્રિકોણનો ઉપયોગ કરવાનો, ચોરસ દોરેલો છે, આ ટેન ગ્રામ ચોરસ ટુકડો છે, એમાં બે ત્રિકોણ એટલે વચ્ચે એક લીટી દોરી દઈશું એટલે છ અને સાત નંબરનો ત્રિકોણ તૈયાર થઈ જશે, બરાબર। બે ત્રિકોણનો ઉપયોગ કર્યો છે। પછી જુઓ ચોથા નંબરમાં એક બે ત્રણ ચાર અને પાંચ ટુકડાનો ઉપયોગ કરવાનો છે, આપણને ટેન ગ્રામ સાતવાળા ટુકડા છે ને, તો એમાં એક નંબરનો ત્રિકોણ દોરવાનો છે, આપણે જે રીતના આગળ છે એ રીતના પણ દોરી શકીએ છીએ। એટલે અહીંયા આગળ આપણે એક નંબરમાં ત્રિકોણ બનાવ્યો, પછી બીજા નંબરમાં એના જેવો ચતુષ્કોણ, પછી ત્રીજા નંબરમાં શું છે ત્રિકોણ છે તો એ પણ એક ત્રિકોણ તૈયાર થઈ ગયો, ચોથા નંબરમાં ચોરસ તૈયાર થઈ ગયો અને પાંચમા નંબરમાં એક નાનો ત્રિકોણ છે, એટલે આપણે થઈ ગયો એક બે ત્રણ ચાર અને પાંચ ટુકડાનો ઉપયોગ, બરાબર। આ રીતના ટુકડાનો ઉપયોગ કરી તમારે વિવિધ આકૃતિઓ વિવિધ આકારો તૈયાર કરવાના છે। ચાલો આગળ જોઈએ આપણે, હા વણાટની પેટર્ન એટલે કે વણાટની ડિઝાઇન, વણાટ એટલે આપણે જે સાડી શોલ કાર્પેટ ટીવીના પડદા બારીના પડદા એ બધા પડદા હોય એમાં તમે વણાટવાળી છાપેલી એ બધી ડિઝાઇનો અને ભાત એમાં જોઈ હશે, બરાબર। તો અહીંયા આગળ જો એક ચિત્ર આપેલું છે એમાં આ એક નંબરની ડિઝાઇન છે, કઈ છે જુઓ, અંકિત અને સોનુ તેમની કાકી સાથે બજારમાં ગયા, તેમણે ઘણા ગાલીચા જોયા, અંકિત અને સોનુ બરાબર બજારમાં ગયા હતા, તેમણે આ ગાલીચા જોયા હતા, તો એમાં જુઓ ગાલીચામાં એક આ ડિઝાઇન છે એક નંબરની, પછી આ બીજા નંબરની ડિઝાઇન છે, આ ત્રીજા નંબરની ડિઝાઇન છે અને આ આ ચોથા નંબરની છે, બરાબર। તો એમાં એક બે ત્રણ ચાર એવી રીતના ચાર પ્રકારના ગાલીચાની ડિઝાઇન એમને જોઈ હતી, તો એમાં જાત જાતના રંગોનો ઉપયોગ કરેલો છે, ઘણા બધા આકારોનો ઉપયોગ કર્યો છે, કેરીઓવાળી ભાત આકારોવાળી ડિઝાઇન, બરાબર, એ બધી આકારો એમાં ચોરસ લંબચોરસ ત્રિકોણ ચતુષ્કોણ શક્કરપારા જેવી ડિઝાઇન છે કેરીની છે એ બધી જ ભાત એમાં તૈયાર કરેલી છે। તો એના પરથી આપણને નીચેના થોડાક પ્રશ્નો પૂછેલા છે, તો એ પ્રશ્નોનો જવાબ આપણે જોઈએ। શું કહે છે કે આ કિનારીઓમાં કયા ભૌમિતિક આકારો તમે ઓળખી શકશો અને તમારી નોટબુકમાં તે દોરવાના છે, બરાબર। તો આમાં ભૌમિતિક, ભૌમિતિક એટલે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી આપણે જે આકારો તૈયાર કરીએ છીએ તેને ભૌમિતિક આકારો કહેવામાં આવે છે। તો એમાં જુઓ પહેલું કે આ કિનારીઓમાં આપણે ચાપ એટલે કે અર્ધગોળાકાર, પછી આખું ગોળ એટલે વર્તુળ, કેન્દ્રીય વર્તુળ, કેન્દ્રીય વર્તુળ કોને કહેવાય જુઓ, કેન્દ્રીય વર્તુળ એટલે જો આને આને ચાપ કહેવાય, ચાપ એટલે કે અર્ધવર્તુળ અને આખું, પછી કેન્દ્રીય વર્તુળ એટલે ગોળ એની અંદર મોટું આ રીતના અને કેન્દ્રીય વર્તુળ કહેવાય, બરાબર। પછી આ રીતની ડિઝાઇન પણ હોય છે ગોળની અંદર બે ગોળ ત્રણ ગોળ, પછી ચોરસ, પછી ષષ્ઠકોણ, બરાબર ષષ્ઠકોણ આ રીતના તૈયાર કરી શકાય છે ષષ્ઠકોણ। ત્યાર પછી ષષ્ઠકોણમાં બીજી થોડીક લાંબી રીતના લાંબી રીતિઓ દોરીને પણ તમે ષષ્ઠકોણ તૈયાર કરી શકો છો, બરાબર। પછી ચતુષ્કોણ, તો શક્કરપારું જે આપણે કહીએ છીએ એને ચતુષ્કોણ કહેવાય,
આમ પણ ચતુષ્કોણ બને, એટલે આ બધા ભૌમિતિક આકારો કહેવાય. બરાબર, આ તમારા નોટબુકમાં દોરવાના છે આકારો, ઉપર જેટલા જેટલા એક નંબરમાં, બે નંબરમાં, ત્રણ નંબરમાં અને ચાર નંબરમાં જેટલા આકારો આપેલા છે ને એ બધા તમારી નોટબુકમાં દોરવાના છે. એના પછીનો સવાલ છે, કોઈ ભાતમાં કોઈ એક આકાર પુનરાવર્તિત થયો છે ખરો? તો શું કહે છે, કોઈ એક ભાત, ભાત એટલે કે ડિઝાઇનમાં કોઈ એક આકાર પુનરાવર્તિત થયો છે, તો કહે છે હા. પહેલા નંબરમાં જુઓ, અહીંયા આગળ પહેલા નંબરની ભાતમાં પુનરાવર્તિત એટલે એની એ ડિઝાઇન ફરીથી આવવી. અહીંયા આગળ મેં તમને ચાપવાળી ડિઝાઇન કીધી હતી, ચાપ એટલે કે આ અર્ધવર્તુળ, બરાબર. તો એ અર્ધવર્તુળ વારંવાર આવે છે, બરાબર. પછી કે છે ચતુષ્કોણ, એક આ ચતુષ્કોણ એટલે કે શું કહેવાય એને, શકરપારો, અને એક આ કેન્દ્રીય વર્તુળ, એ વારા ફરતી આવે છે. ચાપ વારંવાર આવે છે, પછી ચતુષ્કોણ અને ગોળ વારા ફરતી આવે છે, બરાબર, એક નંબરની ડિઝાઇનમાં. ત્યાર પછી કે છે બીજી ભાતમાં જે આ ચોરસવાળો છે, બરાબર, નાનું ચોરસ અને ફરતા નાના નાના બીજા ચોરસ, અને આ ષષ્ઠકોણ, તો એક ચોરસવાળી ડિઝાઇન અને એક ષષ્ઠકોણ એટલે બંને વારા ફરતી આવે છે. ત્યાર પછી કે છે ત્રીજી ભાતમાં, આ ત્રીજા નંબરની ભાતમાં શું આવે છે વારંવાર, ચતુષ્કોણ, બરાબર. આ ચતુષ્કોણ વારંવાર આવે છે એટલે કે જોડે ને જોડે દોરેલા છે. અને ત્યાર પછી વર્તુળ, અહીંયા આગળ વર્તુળ જુઓ, આમાં ત્રણ વર્તુળ છે અને આ બે વર્તુળ છે, એટલે કે વારા ફરતી આવે છે, આ બંને ડિઝાઇન વારા ફરતી આવે છે. ચોથા નંબરની ડિઝાઇનમાં જુઓ આપણે, હા, એમાં શું છે, ગોળ છે અને ફૂલ જેવું છે અને કેરીવાળી છે, તો આ ત્રણેય ડિઝાઇન વારા ફરતી આવે છે, બરાબર. એના પછીનો જુઓ બીજા નંબરનું, ત્રીજા નંબરનું આકારો શેના બનેલા છે, વક્રરેખા, સીધી રેખા કે વક્રરેખા અને સીધી રેખા બંનેના. તો આકારો વક્રરેખા અને સીધી રેખા એમ બંનેના બનેલા છે. જુઓ વક્રરેખા એટલે કે ગોળ, બરાબર. વક્રરેખા એટલે ગોળ અને અર્ધગોળ બંને આવે, અને સીધી રેખાને તો તમે ઓળખો છો, બરાબર. ચાલો એના પછીનો સવાલ જોઈએ આપણે. હા, તેમાં તમને પૂછ્યું છે તમારા કપડાં, તમારી માતાની સાડી, શાલ, ગાલીચા અને સાદડી એટલે કે આસન તરફ જુઓ, તમે કેટલી ભાત ઓળખી શકશો, તમારી નોટબુકમાં તે દોરો, બરાબર. તમારી આજુબાજુ સાડી હોય, પડદો હોય, ગાલીચા હોય અથવા તો આસન હોય, તો એ બધા તરફ ડિઝાઇન નજર કરો અને એની ડિઝાઇન જુઓ, શું તમે એ નોટબુકમાં દોરી શકશો. જો દોરી શકતા હોય તો તમારે દોરવાની છે. અહીંયા જુઓ આ ભોય તળિયાની ભાત એટલે કે પેટર્ન, બરાબર, ભાત અથવા તો પેટર્ન અથવા ડિઝાઇન. ભોય તળિયું એટલે કે જમીન, તમારા ઘરમાં જે ટાઇલ્સ હોય બેસવાની, બરાબર, એની તરફ જુઓ. તો એની ડિઝાઇન દરેકના ઘરમાં અલગ અલગ હોય છે. જેમાં પેટર્ન એટલે કે ભાત હોય એવું ભોંયતળિયું તમે જોયું છે, ડિઝાઇનવાળી ટાઇલ્સો જોઈ છે, તો હા, અત્યારે દરેકના ઘરમાં એવી ટાઇલ્સો જોવા મળે છે, બેઠક રૂમમાં હોય અથવા તમારા રસોડામાં હોય, બાથરૂમ સંડાસમાં હોય, બધામાં ડિઝાઇનવાળી આપણે ભાત જોયેલી હોય છે. આ ભાત કેવી રીતે બનાવવામાં આવે છે તે તમે જાણો છો. આ ભાત સમગ્ર ભોંયતળિયા પર કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય એકબીજામાં બરાબર બંધ બેસતી લાદી પાથરીને બનાવવામાં આવે છે. લાદીઓનો આકાર જુઓ અને તેઓને એકબીજામાં કેવી રીતે બંધ બેસતી થાય છે તે જુઓ. જુઓ આ આપણે તમારા ઘરની આજુબાજુ બ્લોક નાખેલા, બરાબર, બ્લોક નાખેલા જોયા છે ને,
તો એક આડો અને એક ઊભો એ રીતના ગોઠવી અને ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે, એટલે કે તમારી ભોંયતળિયું તૈયાર કરવામાં આવે છે. જો એક જ આકારથી બનાવવામાં આવે, એક જ સરખી ગોઠવવામાં આવે તો ભોંયતળિયું બંધ બેસતું નથી, બરાબર ઊંચું નીચું દેખાય છે. એટલે એક આડું અને એક ઊભું એ રીતના ટાઇલ્સો વ્યવસ્થિત ગોઠવી, જરા પણ જગ્યા ન દેખાય એ રીતે ભોંયતળિયું તૈયાર કરવામાં આવે છે. હવે આ છ બાજુવાળી લાદી તરફ જુઓ, છ બાજુવાળી લાદી, બરાબર, એટલે કે ષષ્ઠકોણ. આ છ બાજુવાળી લાદી જોઈને, હા, એની અંદર પણ ડિઝાઇન કરેલી છે, બરાબર, આવી 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 ડિઝાઇન, કોઈ પણ જાતની ડિઝાઇન હોય, ઘણામાં ફૂલ હોય લાદીની અંદર, તો કે છે આવી લાદી તરફ જુઓ અને કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય આ આકારની લાદીઓ સંપૂર્ણ ભોંયતળિયાને કેવી રીતે ઢાંકી શકાશે તે જુઓ. જુઓ નીચેનું એક ચિત્ર આપેલું છે અને એમાં ભોંયતળિયું ગોઠવેલું છે, બરાબર. આ ટાઇલ્સો કેવી છે, સાદી છે, તમે એમાં ડિઝાઇન પણ ભરી શકો છો, બરાબર. આમાં મેં ઉપરના જેવી ડિઝાઇન બનાવી છે, તમે આવી લીટી લીટીવાળી પણ બનાવી શકો છો, બરાબર. પછી કોઈ બી આકાર તમે બનાવી શકો છો. તો કે છે આ ટાઇલ્સોને કેવી રીતના ગોઠવેલી છે જુઓ, ગોઠવેલી છે ને, હા. તો આમાં ભોંયતળિયું એટલે કે સાદી જમીન દેખાતી નથી, આખા ભોંયતળિયામાં આવી ટાઇલ્સો દેખાય છે. ચાલો એના પછી આપણે આગળની ટાઇલ્સો તરફ જોઈએ. નીચેનામાંથી જે લાદીઓ ભોંયતળિયા પર ભાત બનાવશે તે લાદીઓને ભાત સાથે તમે મેળવી શકશો. બંધબેસતું કરવા માટે લીટીઓ દોરો. અહીંયા આગળ તમને ભોંયતળિયા પર ભાત બનાવેલી છે એ ટાઇલ્સો ગોઠવેલી છે, ભાત બનાવેલી છે કે ભોંયતળિયા પર ટાઇલ્સો બધી પાથરેલી છે, બરાબર, અને અડધા એના ટુકડા મૂકેલા છે. તો કઈ ડિઝાઇનમાંથી કઈ ટાઇલ્સમાંથી એ ભોંયતળિયું તૈયાર કરેલું છે તે તમારે એની સાથે જોડવાનું છે. ચાલો આપણે જોઈએ કઈ ડિઝાઇનને કઈ ભોંયતળિયા સાથે ટાઇલ્સ બંધ બેસશે. હા, તો અહીંયા આગળ જુઓ, આ છે શક્કરપારા જેવી ડિઝાઇન. તો શક્કરપારા જેવી ડિઝાઇન ક્યાં બંધ બેસશે, દેખાય છે સામસામે, આ દેખાય છે ને, હા, સામસામે કરેલું છે, ત્યાં સામસામે વાળી. ચાલો એના પછીની કઈ છે, આ ફૂલો જેવું બને છે તો એની સાથે આમ સાથે જોડવાની છે. એના પછી આ ત્રિકોણવાળી અહીંયા જોડવાની છે અને આ અહીંયા જોડવાની છે. એટલે તમારું આ ભોંયતળિયું કઈ ટાઇલ્સનો ટુકડાથી બનેલું છે તે નક્કી થઈ ગયું, બરાબર. ચાલો હવે આપણે આગળનો જોઈશું ટાઇલ્સો. તમે પણ તમારી પોતાની લાદી બનાવી શકો અને તમારી ઢબે ભોંયતળિયાને ઢાંકવાની પેટર્ન બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો. પુસ્તકના અંતભાગમાં તમે આ પ્રકારની કેટલીક લાદીઓ મેળવી શકશો, જેને કાપીને પણ તમે ચોંટાડી શકશો, છાપ પાડી શકશો અને રંગ પણ પૂરી શકશો. જો અહીંયા આગળ આ પેટર્ન મેં પૂર્ણ કરી છે, પરીક્ષામાં કદાચ આવું પૂછાય પેટર્ન પૂર્ણ કરો, બરાબર, તો આગળ જે રીતના દોર્યું હોય એ તમારે દોરતું જણ અહીંયા સુધી તમારા પાઠ્યપુસ્તકમાં દોરેલું છે અને લીટી દોરેલી છે એટલે આપણે એની સાથે બીજું ત્રિકોણ દોરીશું. આમ પેટર્ન પૂર્ણ થઈ. હવે એમાં કયા ભાગમાં કયો રંગ છે આ બધામાં સરખો છે, બરાબર, અને એક આમાં અને આ બધામાં સરખો છે, બરાબર. તો એ રીતના તમારે રંગ પણ પૂરી દેવાના છે. આના માટે પાછળ આપેલા છે એનો ઉપયોગ તો પણ તમે કરી શકો છો કે છે. ત્યાર પછી ત્રીજા નંબરમાં પણ એક પેટર્ન આપેલી છે, પાછળ જુઓ, પેટર્ન પૂર્ણ કરો. જે પેટર્નમાં છ બાજુવાળી લાદી ઉપયોગમાં લેવાય છે તેવી 5 નંબર 70 પર આવેલી ભાત સાથે સરખામણી કરો અને બે વચ્ચે શો તફાવત છે તે જુઓ, બરાબર. અહીંયા આગળ જુઓ 70 નંબરના પેજ ઉપર આપણને આપેલી છે ને, હા, ષષ્ઠકોણવાળી
ભાત સાથે સરખામણી કરવાની છે એટલે કે ષષ્ઠકોણ છે એ પણ ષષ્ઠકોણ છે અને આ પણ ષષ્ઠકોણ છે જો અહીંયા આગળ આમ તમને સ્ટાર જેવું બનેલું દેખાશે અને આમ ષષ્ઠકોણ જેવું દેખાશે જો અહીંયા આગળ હું તમને બતાવું આ બની ગયો તમારો સ્ટાર આ થયો તમારો સ્ટાર બન્યો બરાબર આ સ્ટાર જેવી કે છે આ બધામાં રંગ પૂરો એટલે સ્ટાર બનેલો દેખાશે અને એવું જો ના કરવું હોય તો આમાં ષષ્ઠકોણવાળો પણ મેળ ખાશે જો આ બની ગયું તમારું ષષ્ઠકોણ છ બાજુવાળો જ્યાં આગળ 70 નંબર પર આપેલું કહે છે ને એ પ્રમાણે એટલે તમારે આ જોઈ અને આ પેટર્ન પૂર્ણ કરવાની છે મેં આમાં દોરીને બતાવી છે બરાબર રંગ પૂરી દે આ પેન્સિલથી કરી લીધેલું છે તમે તમારો મનગમતો રંગ પણ પૂરી શકો છો અથવા પેન્સિલથી પણ કરી શકો છો બરાબર આ બધું જો કાળું કર્યું છે ને હા એ આવું કરી દેશો એટલે અહીંયા આગળ તમારો ષષ્ઠકોણ તૈયાર થઈ જશે બરાબર દેખાયું ચાલો આગળ જોઈએ એના પછી ચોથા નંબરનું ખુશ્બુ અને રહીમ આગ્રામાં રહે છે એક દિવસ તેઓ તાજમહેલ જોવા ગયા અને ભોંયતળીએ નીચે દર્શાવ્યા પ્રમાણે ભાત હતી ખુશ્બુ અને રહીમ આગ્રામાં રહે છે તે એક દિવસ તાજમહેલ જોવા ગયા હતા એટલે કે છે એમને નીચે ભોંયતળિયા ઉપર આ પ્રમાણેની ડિઝાઇન જોઈ હતી બરાબર એક આડી ટાઇલ્સ છે અને એક ઊભી છે તો અહીંયા આગળ જુઓ ખુશ્બુ શું કહે છે આ ભાતમાં હું બે જુદી જુદી લાદીઓ જોઈ શકું છું કેમ એવું કહે છે કારણ કે એક ઊભી છે અને એક આડી છે તો રહીમ શું કહે છે હું માનું છું કે ફક્ત એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થાય છે ચલો આ બંનેમાંથી સાચું કોણ છે તો કહેશે તમે કહેશો રહીમ બરાબર રહીમ કહેશે એક જ પ્રકારનું થયો છે અને એ સાચું છે આ લાદીઓ એક જ પ્રકારની છે ફક્ત તેની ગોઠવણી આડી અવળી કરેલી છે તમે શું માનો છો તમારા મિત્રો સાથે તમે ચર્ચા કરો તો હા ઉપરોક્ત ભાતમાં એક જ ટાઇલ્સનો ઉપયોગ થયો છે પરંતુ તેની ગોઠવણી ઊભી અને આડી એમ અલગ અલગ કરેલી છે એટલે રહીમ કહે છે એ સાચું છે જો અહીંયા આગળ પણ એક પેટર્ન આપેલી છે લાદી વડે ભોંયતળિયું ઢાંકવું બરાબર નીચેની પેટર્નમાં આ શક્કરપારું છે અથવા તો કાજુ કતરી બરાબર આમ ઊભું કરો તો શક્કરપારું દેખાય અને આડું કરો તો કાજુ કતરી દેખાય છે એટલે આ પ્રકારની લાદી છે અને એમાંથી ભોંયતળિયું બનાવેલું છે અને આ ભોંયતળિયામાં ત્રણ પ્રકારના રંગનો ઉપયોગ કર્યો છે જેથી તે પગથિયા જેવું દેખાય છે અહીંયા આગળ જુઓ આ ત્રણેયમાં એક સરખો પૂર્યો છે બરાબર એના પછી આમ સરખું લીધું છે આમ આપણે રંગો પૂરતા શીખવાનું છે ત્યાર પછી આમ સરખું કર્યું છે દેખાયું એટલે થઈ ગયા ત્રણ પ્રકારના પગથિયા ત્રણ પ્રકારના રંગો પછી એક આ રીતના રંગ પૂરેલા છે બરાબર તો આ પ્રકારના રંગો પૂરેલા છે ત્રણ પ્રકારના ત્યાર પછી જુઓ બાજુવાળું એમાં પણ એક કાજુ કતરીની ડિઝાઇન છે પણ આમાં ફૂલો જેવો આકાર પાડેલો છે ત્રણ પાંખડીવાળો અને છ પાંખડીવાળો બરાબર ત્રણ પાંખડીવાળા ફૂલો અને છ પાંખડીવાળા તો અહીંયા આગળ જુઓ બાળમિત્રો વાદળી રંગનો જે દેખાય છે વાદળી રંગ દેખાય છે એ તમારે છ પાંખડીવાળો છે ફૂલ બરાબર આ એક બે ત્રણ ચાર પાંચ અને છ અને આ ત્રણ પાંખડીવાળું છે બરાબર ત્રણ પાંખડીવાળી કાજુ કતરીવાળી ટાઇલ્સ ગોઠવેલી છે એટલે એનાથી પણ એક સરસ એવી ભાત તૈયાર થાય છે જે વાદળી રંગો વાદળી રંગના ફૂલો અને પીળા રંગના ફૂલો જેવું દેખાય છે બરાબર ચાલો એના પછી આ પેટર્નમાં કે છે તમારે તમારી જાતે રંગ પૂરવાના છે અને જુદા જુદા બીજા ત્રણ રંગોનો ઉપયોગ તમે કરી શકો જો તમને ખ્યાલ ના આવતો હોય તો આમાં મેં રંગો પણ પૂરેલા છે આડા અને ઊભા બંને બરાબર જે આપણે જોયા ઉપરની ડિઝાઇનો એના જેવા રંગો પૂરેલા છે મેં આ આકારની મીઠાઈ જોઈ છે નીચે કીડી જેવું ચિત્ર છે શું કહે છે કે મેં આકાર આ આકારની મીઠાઈ જોઈ
છે। આ આકારોને તમે કોઈ ભાતમાં દિવાલમાં પેરણ ટોપલી કે સાદડી પર જોયા છે? તો કહેશે હા, આ કાજુકતરી જેવી ડિઝાઇન મેં જોઈ છે। બરાબર, આ બંને ખાના ખાલી આપ્યા છે, એમાં તમારે તમારી જાતે રંગ પૂરવાના છે। ઉપર જોયા પ્રમાણે મેં આગળ તમને વિડીયોમાં સમજાવ્યું એ પ્રમાણે તમારે પગથિયા પૂર્ણ કરવાના છે ફક્ત પાઠ્યપુસ્તકમાં। બરાબર, અહીંયા આગળ જુઓ, પાછળ એક આપેલું છે ખજાનાની શોધખોળ। તો હવે તમારે એક રમત રમવાની છે જેમાં તમારે ખજાનો શોધતું શોધતું જવાનું છે। તો અહીંયા આગળ જુઓ, આપણે વાંચીએ અને પછી એમાં ખજાનો શોધવા જવાનું છે। બરાબર, તો પહેલાં આપણે ફકરો વાંચી લઈશું। ફ્રેન્ક અને જુહીની મમ્મી તેમના માટે બંને માટે એક આશ્ચર્યજનક ભેટ એટલે કે ખજાનો સંતાડેલો છે, પરંતુ ખજાનાની શોધખોળ મારફતે તેઓ ખજાનો શોધે એવું તે ઈચ્છે છે। અહીં તેમણે કેટલાક સૂચનો લખ્યા છે, તમે જુહી અને ફ્રેન્કને પોતાની ભેટ શોધવામાં મદદ કરી શકશો। એની મમ્મી એના માટે સરપ્રાઇઝ એક ગિફ્ટ લાવેલી છે અને કીધું છે કે આ જગ્યાએ અહીંયાથી આમ જશો એટલે તમને તમારી ગિફ્ટ મળી જશે, પણ તમારે એને મદદ કરવાની છે। તો ચાલો આપણે એને એની મમ્મીએ એના માટે કયા કયા સૂચનો લખેલા છે તે આપણે જોઈશું। તો પહેલાં કે છે, સૌથી ઊંચા ઝાડ તરફથી તમારે ખજાનો શોધવાની શરૂઆત કરવાની છે। ત્યાર પછી ચાલવાના રસ્તા પર સીધા જવાનું છે। ત્રીજા નંબરમાં છઠ્ઠી લાદીથી ડાબી બાજુ તરફ વળવાનું છે। થોડા ડગલા ચાલ્યા પછી તમારી જમણી બાજુએ તમને છોડ મળશે। આ છોડને સૌથી વધુ નજીક રમતા બાળકોના પહેરવેશને રંગો, છોડથી ફરી ચાલવાનું શરૂ કરો। ચોથી લાદીએ ફરી ડાબી બાજુ વળો। રસ્તામાં તમને ચોથી લાદીનો ખૂણો તૂટેલો મળશે। જમીન પર પડેલા એક બેટ અને એક બોલ તમે જોશો, તેને ઉચકશો નહીં, માત્ર તેના પર વળતૂળ કરો, આગળ વધો અને જમણી બાજુ વળો। તમને આંબાનું ઝાડ મળશે। ઝાડ પર થોડી કેરીઓ જોઈ શકશો, ઝાડ પર 11 કેરી રંગો। વળી આંબાના ઝાડની નજીક કેટલું ઘાસ દોરો અને ફરીથી રસ્તા પર ચાલવાનું શરૂ કરો। જ્યારે તમે સીધા જશો ત્યારે તમને એક ઘર મળશે। ઘરની પાછળ એક થેલી છે, થેલી ખોલો અને તેમાં તમને થોડીક મીઠાઈ મળશે। તેમની માતાએ બેગમાં શું રાખ્યું હતું તે તમે કહી શકશો, તો શું કહે છે, થેલી ખોલો અને તેમાં તમને થોડીક મીઠાઈ મળશે, એટલે આપણને ખબર પડી ગઈ તેમાં શું હશે એવું। બરાબર, તો શું હશે બાળમિત્રો, મીઠાઈ હશે। તો આપણે આ 14 સૂચનો જોયા, હવે એના પરથી આપણે ખજાનો શોધવાનો છે। તમારી પાસે પાઠ્યપુસ્તક છે ને? હા, તો એમાં પહેલાં સૌથી મોટા ઝાડ તરફ તમારે જવાનું છે, ત્યાંથી શરૂઆત કરવાની છે। તો અહીંયા સૌથી મોટું ઝાડ કયું છે? આ દેખાય છે ને પીળા રંગનું, તે તો અહીંયા આગળથી આપણે એક નંબરથી શરૂઆત કરીએ। બરાબર, અહીંયાથી શરૂઆત કરો એક નંબરથી। બરાબર, તો સૌથી ઊંચા ઝાડથી શરૂઆત કરો અને ચાલવાના રસ્તા ઉપર સીધા જાઓ। સીધા ગયા તો છઠ્ઠી લાદીથી ડાબી બાજુ વળો, એટલે અહીંયા આગળ છઠ્ઠી લાદી કઈ આવશે? 1, 2, 3, 4, 5 અને 6। બરાબર, અહીંયા આગળ છઠ્ઠી, અહીંથી એક નંબરથી ગણવાની શરૂઆત કરવાની, એટલે 6 નંબર અહીંયા આવશે, અહીંયાથી વળી જવાનું છે। તો થોડા ડગલા ચાલ્યા પછી જમણી બાજુએ તમને છોડ મળશે, એટલે થોડાક ડગલા એટલે કે અહીંયા આગળ 1, 2 અને 3 ડગલે તમને એક છોડ મળ્યો। બરાબર, તો આ છોડની સૌથી વધુ નજીક રમતા બાળકના પહેરવેશને રંગો, સૌથી નજીક કયો બાળક છે તો એના પહેરવેશને રંગવાનો છે, એટલે કે અંદરની બાજુ જે છોકરી છે એનો પહેરવેશ ગણવેશ તમારે એમાં મનગમતો રંગ પૂરવાનો છે। ત્યાર પછી શું કહે છે એના પછીનું, કે છોડથી ફરી ચાલવાનું શરૂ કરવાનું છે, પાછું અહીંયાથી ચાલવાનું શરૂ કરવાનું છે અને ચોથી લાદીએ ફરી ડાબી બાજુએ વળો। આ 1, 2, 3 અને 4 પાછું વળવાનું છે। બરાબર, ડાબી બાજુ તમારો ડાબો હાથ જે તરફ હોય એ બાજુ વળી જવાનું, એટલે કે આ તરફ વળવાનું છે। રસ્તામાં તમને ચોથી લાદીનો ખૂણો તૂટેલો મળશે। અહીંયા આગળ 1, 2, 3 અને 4 વાદળી રંગનો જે છે તૂટેલો ખૂણો છે, બરાબર, એ મળી ગયો, તો આપણે આપણા રસ્તે બરાબર છે, સાચા છે। જમીન પર પડેલા એક બેટ અને બોલ તમે જોશો, બરાબર, એને ઉચકવાનો નથી, ફક્ત જોવાનો છે ને તેના પર
વર્તુળ દોરવાનું છે, બરાબર. આગળ વધો અને જમણી બાજુ વળો. આગળ વધો, હવે જમણી બાજુ વળવાનું છે, બરાબર. ચાલો આગળ વધ્યા તો જમણી બાજુ વળી જાઓ, એટલે કે જમણી તરફ તમારું કયું થયું? આ તરફ. હા, આ તરફ આપણે વળી ગયા. તમને આંબાનું ઝાડ મળ્યું? હા, તો કે સે મળી ગયું. તો એના ઉપર તમે કેરીઓ જોઈ છે, દેખાય છે? તો કે સે હા. તો 11 કેરીઓ રંગવાની છે, બરાબર. તો આપણે ચાલો રંગીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. 4 કેરીઓ બાકી રહી, બરાબર. 11 કેરીઓ રંગી. વળી આંબાના ઝાડની નજીક કેટલું ઘાસ દોરવાનું છે, બરાબર. એટલે અહીંયા આગળ થોડુંક તમારે ઘાસ પણ દોરી દેવાનું છે. ઝીણું ઝીણું ઝીણું. દોરી દીધું ઘાસ? હા. ચાલો હવે કે છે, ફરીથી રસ્તા ઉપર ચાલવાનું શરૂ કરો. જ્યારે તમે સીધા જશો ત્યારે તમને એક ઘર દેખાશે. અહીંયાથી સીધા ચાલો એટલે ઘર દેખાયું. હા, તો ઘરમાં અહીંયા આગળ ઝાડની પાછળ શું દેખાશે? એક થેલી છે, દેખાયું આ ઝાડ અને એની પાછળ એક થેલી. તો એ થેલી ખોલો અને એમાં તમને થોડી મીઠાઈ મળી જશે, તમને તમારી સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળી ગઈ. ચાલો તો બાળમિત્રો, અહીંયા આગળ આપણું આ 5મું પ્રકરણ પૂર્ણ થાય છે. તમારી નોટબુકમાં ફક્ત 5 નંબરનો અને 7 નંબરનો 10 ગ્રામના ટુકડા દોરી આકારો તૈયાર કરવાના છે, બરાબર. એના પછી બીજું, એમાં પાઠ્યપુસ્તકમાં તમારે જે પેટર્ન પૂર્ણ કરવાની આપી છે એ પેટર્ન પૂર્ણ કરવાની અને એમાં રંગ પૂરવાનું, આટલું હોમવર્ક તરીકે તમારે કરવાનું છે. આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી નવા પ્રકરણ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.